સીતારામ કેમ છો? બધા મજામાં? સીતારામ કેમ છો? બધા મજામાં? હવે ભાઈ આમાં જો, હવારે વહેલા પાણી તો આમાં ભરી લેતું તગારામાં, પણ અત્યારે ઓછું થયું અને થોડુંક ગરમ થયું એટલે થોડુંક પાછું ટાઢું પાણી નાખી દઉં એટલે થાય ભાઈ કબૂતર ને જમાવટ. હું મોજ આવી જાય આને. સવારમાં ભાઈ 150 કબૂતર આવે, ત્યાંથી એક કલાક સાણ ખાય ને પછી જાય, અને પછી વારા ફરતી ક્યારેક ક્યારેક કોઈ કબૂતર આવ્યા કરે, પાણી પીવે બેસે, અને ભાઈ આ રીતની જમાવટ થઈ શું. અને હવે એક ભાઈ આપણે વાત કરતા હતા, પહેલાં વાત કરી હતી વિડીયોમાં કે ભાઈ, તો આમાં એવું છે કે ભાઈ આપણે, મારે જે મેં વિચાર કર્યો કે ભાઈ આપણે મહિનામાં કે આ કમાણી આમાં વાપરવી, તો એ કમાણી વાપરવામાં પૈસા વધે છે, અને એમાં બીજાની લેવાની તો કંઈ વાત જ નથી કે ભાઈ કોઈને લેવા પડે કાંઈથી. પણ હવે હું આમ ગયો છો આટા મારવા, અને જોયું મેં તો અમુક જગ્યાએ કબૂતરની સંખ્યા વધારે હશે, શણ ઓછી પડે. તો આ મહિને હું એના શણ મોકલાવવાનો છું, જ્યાં જે મેળ આવે એ પ્રમાણે ત્યાં શણ આપણે મોકલાવશું. અને અહીંયા આપણે કોઈ ના નહીં પડવાય ને, અહીંયા આપણે શણ પડી જ હોય તો આવ્યા હોય એને આ નાખ્યું હોય તો એમાંથી કોથળામાંથી લઈને આપણે શણ અહીંયા નાખે, એટલે ભાઈ સૌનું માન જળવાઈ રહે. હું એટલે આ રીતનું છે ભાઈ આમાં. અને ભાઈ આ ફરતા થાય એટલે આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ ઘણાને તકલીફ છે એ રીતની કે કઈ રીતની, કે ભાઈ કબૂતર છોકરાઓ શોખ કરીને લાવે પાળે ઘરે, અને પછી તકલીફ થાય, ખબર ન હોય એવા આફતું આવે કે ભાઈ કૂતરા કાંદડે મીંદડા રાતના હોવા ન દે, અને તકલીફ થાય, ખોખા ફાડી નાખે, ખોખા ઉપર ધબડાટે બોલે, રાતનું જાગવું પડે. તો એ લોકોને ભાઈ કોઈને કાંઈ કપાણી હોય તો અહીંયા કબૂતર મૂકી જવા, એમ ભાઈ હાંસવશું અને એની સેવા કરશું. એટલે એમાં ભાઈ ચિંતા ન કરવી, બરાબર? કોઈને તકલીફ હોય તો બાકી તેમ તારે હાંસવવાના, પણ તકલીફ હોય જ મૂંઝાવવાનું નહીં, અહીંયા મૂકી જવાના તેમ તારે, અહીંયા આપણે હાંસવશું કેમ, બરાબર ને? બરાબર. અને હવે નાસ્તો તો શિરામણ તો હવે કર્યા હતા, પણ હવે અત્યારે ફાડા 10 અગિયાર જેવું થયું છે, તો કાંઈક ફ્રૂટ ખાઈ લઈએ, અને હવે ફ્રૂટ એ શરીર માટે તો જોવે હું. હાલો બેઠી ને આ વાત કરી, હાલો સકલી ઘરે બેઠી જાય. જો ભાઈ સકલીના બચ્ચા થઈ ગયા મોટા મોટા, હોય ચીમ ચીમ કરે, જમાવટ થાય, બેઠા હોય એટલે નકરી મોજ જ આવે હું, એટલે એ રાગે પડી ગયા હવે આ ક્લાસ. અને ભાઈ જુઓ આ ફ્રૂટ, આ ફ્રૂટ છે ને ભાઈ, આમ ભલે તમને ગમે આમ લાગે, પણ આ દવા કરતાં સસ્તું હો. આ આપણે જે દવા પીવાની હોય ને, કાંઈક માંદા પડીને દવા પીવાની, એની કરતાં સસ્તું. હવે તમને દાખલો આપું એક પછી જો, અને હાલે તું મોલ લે. આમાં છે ને ભાઈ એવું કે દવા કરતાં સસ્તું કેમ, તો હવે આ ફ્રૂટ છે ને એ સિઝને સિઝનના આવે, એટલે સિઝને સિઝનના ખાઈ, આપણને બીજે જ કાંઈ ખબર ન પડે, પણ એમ કે ભાઈ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ સારી હોય એટલે કાંઈ બીજી તકલીફ ન થાય, બીમારી ન આપણને આવડે, આ આપણને દેશી ભાષામાં એટલી ખબર પડે. તો હવે એક આ જાતિ એમ જો અનુભવ કરેલો એક દાખલો તમને કહું કે કોરોનામાં, કોરોના ઉપર જે બધી તકલીફ થતી અને આ તે, તો એમાં એ છે કે ભાઈ શરીર જેને મજબૂત હોય ને કાંઈ વાંધો ન આવે, એટલે અમે શું શરૂ કર્યું ને અમે શું વિચાર કર્યો, કાજુ બદામનો એક વાટક્યો બધા જ સવારમાં આખા ઘરમાં બધાને પી જાઓ, અને સાંજે ઉતા પહેલાં મોસંબી સંતરાનું જ્યુસ એક ગ્લાસ પી લેવા. આવું આપણે એક મહિના સુધી એમના હાંક્યું, એટલે લગભગ ખર્ચ થયો હશે 15,000 મહિનામાં, પણ કાંઈ કોઈને તકલીફ નહીં, કાંઈ નહીં. અને એ જ ટાઈમે અમારે એક મિત્ર કે આમ ભાઈ કે જે કયો એ રીતે, એને દવાખાને લઈ ગયા 5 દિના રહેવાનું, અને એને જે કાંઈ દવા નાનચન કરી 1.5 લાખ રૂપિયા થયા, એટલે 5 દિના 1.5 લાખ, અને એમ આખો મહિનો બધાએ જલસા કર્યા 15,000 રૂપિયા થયા, પણ કોઈને કાંઈ તકલીફ નહીં. હવે 1.5 લાખ રૂપિયા દવાખાને થયા અને 20 દી હેરાન થયા ઘરે, પછી 15 દી આરામ કરવો પડ્યો, 1.5 મહિને ભાઈ રાગે આવ્યા. તો એટલે મેં તમને કીધું ભાઈ આ દવા કરતાં સસ્તું કહેવાય એમ, એટલે મેં મારી
રીતે મેં ગણતરી કરી, મારી રીતે આ જોયું એટલે મેં તમને આ દાખલો આપ્યો. બાકી આ છે ને એવું નથી કોઈને ભાઈ સલાહ આપી, પણ મને આ રીતનું થયેલું એટલે મેં આ અંદાજ કાઢેલો ભાઈ આ દવા કરતાં સસ્તું પડે અને ખાવામાં જમાવટ થાય, મજા જ આવે. દવાખાને જાય પછી કે ભાઈ રિપોર્ટ કરાવવો જોઈએ, આ શરીર આખું દુખે છે તે કરાવો રિપોર્ટ. B12 ઘટે ભાઈ, તો કે હવે ફીંડવા ખાવ ને ફીંડવા ઓલા અથળિયાના મગાવે ને એ પાછા આ છે, તો પણ એક કા વિચાર કરે કે ભાઈ મને મહિનામાં કંઈક 15 દીમાં ક્યારેક આપણે કમલમ મળે તો એ ખાઈ લઈએ, ક્યારેક પાછા ક્યાંક ગયા હોય ગામડામાં તો ફીંડવા મળે તો એ લેતા આવીએ, થયું ન હોય તારે ખાઈ લીધા હોય તેમાં વાંધો ડૉક્ટર ક્યાં પછી આપણે ખાવું અને પછી એ દવા કરવી. હે તો આપણું આવું માનવું છે કે એડવાન્સમાં હાલે સુધી હાલી જઈએ થોડા, કે ભાઈ અમુક વસ્તુ જે આપણા શરીરને જોતું હોય એ આપણે લઈ જ લેવાનું, પછી આપણે રિપોર્ટ કરાવીને ખબર પડે ને પછી પછી કે હવે ભાઈ મોસંબીનું પાણી પીવો ને હવે પોપૈયું મગાવીને ખાવ ને હું, તો પછી હવે આપણને તો ભાઈ સિઝને સિઝનના ફ્રૂટ ખાઈ લઈએ એટલે કાંઈ તકલીફ નહીં, આ રીતનું કરીએ તો જમાવટ થાય એમ મારું કહેવાનું એવું છે ભાઈ. અને બીજું હવે મારે જો બે દીકરીઓ સ્વામિયા દિત્યા પછી મનીષા એ ગયા એના મામા ન્યા અને ન્યા કરે છે વેકેશનને જમાવટ, અને અમારા ભાઈ બે દીકરા અહીંયા આવી ગયા છે 5-4-5 દિવસ થાય અહીંયા બધા હારે રહી છીએ અને છે જમાવટ હું આવે છે મોજ, અને હવે ત્યાંથી વેકેશન પૂરું કરીએ ભાઈ. અને આજ તો છે ને પાછા વાટે થઈ જેસી બી નહીં, પણ આજ આવવાનું નથી એ પાકું છે, એમ કહે છે કે આવશું આવશું પણ આવશે નહીં, એટલે હજી 2 દિવસ જીસીબીમાં લાગશે. ભાઈ જુઓ આવ્યો છે અહીંયા વેકેશન છે ને એટલે, અને મોટો છે એ દળાવા ગયો છે, લોટ જાજો હતો ને તે દળાવા ગયો છે, અને પહેલાંના સમયમાં આ રીતે બોલતા લોટ ખૂટી જાય ને એટલે કે બહુ જાજો છે દણું દળાયા હોય એમ પહેલાંની ભાષા છે, અત્યારે કોણ ખબર હોય ન હોય પણ આ ભાષા પહેલાંની છે. લોટ દાણું દળાવવાનું હોય તારે એ ટાઈમે એમ કે ભાઈ દાણું દળાઈ આવો ને લોટ જાજો હશે હું, આવું હતું ભાઈ આ સાંભળ્યું છે ને પેલા. કેમ મજા આવે ને? ફૂલ આનંદ હો, ત્યાં સિટીમાં રહેવી એમ કરતા અહીંયા બહુ મજા આવે રહેવાની, કુદરતી વાતાવરણમાં અહીંયા ગીરસ્પા લાભ છે ને એ આરામથી તમારે જલસા છું, તેવી ઠંડો પવન આવે આ પક્ષીનો કલરવ, અને ત્યાં સિટીમાં રાતે હોવી પણ એવો બફારો થાય નહીં. અને ભાઈ સિટીમાં તો અત્યારે ઉનાળામાં રહેવાતું નથી, નકરી એ હજ મારે બાપ જ મારે રાતે 11 વાગ્યા રૂમમાં જાય પછી 12 વાગે જરાક ટાઢું થાય એવું થાય, અને અહીંયા જી આયમો એટલે તમારે લાઈટ ખીર હોય બધે કેમ, તો પછી બહુ મજા આવે કૂવાની. આવો ભાઈ તરબૂચ ખાવા, આ છે ને મારું એક ફેવરેટ આઈટમ, આમાં હું છે ખબર તરબૂચમાં હું ગમે ત્યાં ગયો નાના નાના છોકરાને ભાડું ને હું ખાઉં, એ હાલો જાવું ને તરબૂચ રોડે ડીશ મળે હો હાલો ખાવા જઈએ, ત્યાં છોકરા મોજ આવી જાય તરબૂચનું નામ પડે ને ત્યાં બધાને મોજ જ આવે હો ભાઈ. રૂટમાં તો ભાઈ મોજ આવી ગઈ, પણ હવે કશું ટાઈમ થયો એટલે બપોરામાં શું બનાવવાનું? બપોરામાં તો આજ
દાળ ઢોકળી તો જમાવટ કરવાની હું તું દાળ ઢોકળી એટલે જામે એમાં કઈ ઘટે આપણે દાળ તો પેલા બાફા મૂકી દીધી જોઈ લઈ બફાઈ ગઈ છે બફાઈ તો ગઈ છે અને આમાં લીલા મરચા અને શીંગના દાણા અને મીઠું બધું બાફામાં નાખી દીધેલું છે આપણે અને ટમેટું તો હવે આપણે આમાં મસાલો નાખી દઈએ ધાણા જીરું નાખી દઈ બે ચમચી અને હળદર અને આમાં કોરું મરચું નાખવાનું છે આમલી ગરમ પાણી પલાળી દીધી આમલી નાખી દઈ અને ગોળ નાખી દઈ બધું હારો હાર પાકી જાય ને એટલું નાખી પછી જોઈશે નવું કોથમરી મોળ નાખું અને આપણે આમાં રોટલી નાખવાની ને તીખી રોટલી બનાવીને ઘઉંનો લોટ ચણાનો લોટ તો આમાં હારો હાર મસાલો નાખી દઉં મરચું નાખીએ થોડુંક ને હળદર નાખી ધાણા જીરું નાખીએ થોડુંક પાણી નાખી દઈએ એટલે ગળી જાય ને તેલ નાખી દઈએ આરો આપણે દાળ પાકે ને ત્યાં કોથમરી મોળ નાખું બેમાં કોથમરી નાખવાની છે પછી વઘાર કરીએ પાકે પછી રોટલી બોટલી નાખીને પાકી જાય ને દાળ પછી પેલા હવે આ તો જમાવટ હું દાળ ઢોકળી ની મસાલા બસાલા બની ગયા બધા હે ઢોકળી બની ગઈ નહી ઢોકળી બનાવવાની પેલા ભાઈ આ તો ત્યાં તો મને છે ને નિશાળે જતા ને સ્કૂલે મધ્યાહન ભોજન નું યાદ કરાવી દીધું ત્યાં બધું નાના હતા ને મધ્યાહન ભોજન હોય ને હવે ભાઈ એ વાત તો પછી આપણે કરીએ પણ પેલા એ કહેવાનું કે ભાઈ અત્યારે હંધાય બાળકોના રિઝલ્ટ આવે નાના માત્ર બારમા વાળા કે દસમા વાળા નાના બાળકોના બધાના રિઝલ્ટ આવે હવને ભાઈ ખૂબ ખૂબ અભિનંદન અને ભણવામાં સારું મોડું હાલ્યા કરે આ વર્ષે ને બીજા વર્ષે અમારા મારા બાપા એક કહેતા એક અમારે યાદ છે છોકરાઓને પરીક્ષા આવવાની હોય ને વાંચતા હોય ને આંચે જો ભાઈ જે પાસ થાય ને એને ચોકલેટ ખવડાવવાની અને જે અપાસ થાય એને 51 ઇનામ 51 રૂપિયા એમ એટલે છોકરા બે બધા શું વાત કરે ખબર કે ભાઈ આપણે 51 ઇનામ નથી એટલે હો ભાઈ આપણે તો પાસ થવું એટલે આનો કહેવાનો મતલબ છોકરાને પ્રેશર નું આપે એમ પરીક્ષા પહેલા પ્રેશર એને હાવ લો કરી નાખવું પડે અને ચિંતા ન રહેવી જોઈએ ચિંતા ન હોય તો છોકરું ભણી શકે મારા શારે છોકરા બે દીકરીઓ બે દીકરા એક કે સ્કૂલમાં કોઈ દિવસ આપણે આ કરો કે લેસન કરો કોઈલું કોઈલું ચેક કરવાનું આપણે જોઈ લેવાનું પણ કોઈને ટપારવા નથી પડ્યા કહેવું નથી પડ્યું પણ બધા એક પરીક્ષામાં કોઈ દે નપાસ નથી થયા બધાએ બાર બાર ભણેલા પણ બધાને રેડી રિઝલ્ટ આવેલા કોઈને કાંઈ તકલીફ થઈ નથી એટલે
ભણવામાં પ્રેશર ન હોવું જોઈએ. જે છોકરું ભણવાનું એને ધગશ જ હોય ને ભણે જ તે. હું એટલે આવું છે ભાઈ, ભણવામાં પ્રેશર ન હોય. હવે આપણે મસાલો જ નાખી દીધો છે, હવે આપણે આ ચણાનો લોટ નાખી દઈ અને આ ઘઉંનો લોટ. બે મિક્સર બનાવવાનું હોય ને, અમે તો આ રીતે બનાવ્યું હો. પાછા તમે કઈ રીતે બનાવતા હોય જરા કોમેન્ટમાં કહેજો, અમે તો આ રીતે બનાવી છીએ. આ નિશાળની દાળ ઢોકળીની વાત કરું તને, દાદાભાઈ ઘણી ફેરી દાળ ઢોકળી જ હોય નિશાળે. અને ભાઈ આમાં શું છે, પહેલાં ભણતા ને અત્યારનું પહેલાંનું ભાઈ આમાં જમીન આસમાનનો ડિફરન્સ. દફતર તો કે ભાઈ એક થેલી, હું ત્રીજું ચોથું ભણતા હોય તો ચાર પાંચ સોપડા ને ચાર પાંચ બુકુ બરોબર, પેન્સિલનો એક ઓલો કંપાસ હોય અને એક ફૂટપટ્ટી. ફૂટપટ્ટી તો ભાઈ હારી જો હોય એક ફૂટની હોય એ, અને થેલીમાં. અને એ છોકરા થેલી રાખે એ એનું કારણ શું કે ભાઈ થેલી આવીને અને સીધી વાંસરીને પાળે ઢાપ શેરે નાખીને આ સીધા રમવા. અને જે છોકરા હાંસવતા દખતર એ પછી ઓલી તીનની પેટડી રાખતા હું. હા, તીનની પેટડી એ પાછા એ હાંસવાવાળા બાળકો. અને જે નો હા કોઈ કાંઈ હોય આવીને સીધું ભાઈ એ દખતર ક્યાં છે એ પછી જ્યારે જાય ત્યારે એ સાફસૂફ આમ આમ જરાક ઝાપટી ને આ સીધા હાલતા ભણવા. હું આવા જલસા ભણવામાં હતા હું. હા, અને અત્યારે ભાઈ બાળક કરતાં દખતરનો વધારે વજન થઈ જાય છું. અને એક જણ ને કાતો તો દખતર મુકાવવા હારે જવું પડે. હા, એટલે આમાં કોણ ભણવા જાય એ જ નક્કી ન થાય. હું થેલો હોય આવું છે હું અત્યારનું ભણતર. જો કે સારું ભાઈ, સમય સમય પ્રમાણે બધો ફેરફાર થાય અને પરિવર્તન એ જ જિંદગી છે ભાઈ. બધો ફેરફાર તો આવે જ તે. અને ભાઈ પહેલાં તો ખાખી સડ્ડે ધોળો બુસ્કોટ એ આ ઉપડ્યા. હું તેલ નાખ્યું ન નાખ્યું આ તે ઓળ્યું ઓળ્યું. અને એક ડીશ હોય મધ્યાહન ભોજનની, એટલે આવે ભાઈ દાળ ઢોકળાઈ હું એટલે કરવાની જમાવટ. અને પાણી એ મજાનું આ તે બોટલ બોટલ ખાય કેવું હારે ભાઈ. હું આવું હતું હતું ભણવાનું, પણ મજા બહુ હતી હોય યાર. હજી સાંભળે ત્યાં નકરી મોજ જ આવે ને. લોટ તો બંધાઈ ગયો છે, આપણે રોટલી બનાવવા મળી. આમાં તેલ નાખી દો જરાક. હવે ભાઈ આપણે આ જે રેગ્યુલર કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ એટલે થાય જમાવટ. નામ છે રૂપલબેન ગોટી અને એમનો દીકરો અખિલ મુંબઈથી. સીતારામભાઈ બેન મજામાં. બીજું નામ છે હંસાબેન અને રમેશભાઈ ગામ છે કોટ. સીતારામભાઈ બેન મજામાં. અને બેનુના નામ કે છે? બેનુના નામ છે ધનુબેન લંડનથી. સીતારામબેન કેમ છો? આવી નવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો સહકાર આપતા રહેજો સીતારામ. બીજું નામ છે કૈલાસબા ભાવનગરથી. જય માતાજી બેન કેમ છો? આવી નવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો સહકાર આપતા રહેજો. જય માતાજી. હવે ભાઈ અત્યારે હાલમાં ગરમી ઉકળાટ બહુ છે એટલે હવે ધ્યાન રાખવું, બપોર ગાળે કાંઈ નીકળવું નહીં અને બપોર ગાળે સંયા અને આરામથી રહેવું ભાઈ. આમાં ધ્યાન રાખજો, તકલીફ બહુ છે ગરમીની. ક્યાં છે ગરમી ભૂકા કાઢે એવી? હા એમ. હવે વાડી વિસ્તારમાં જો આ રીતનું હોય તો એને સિટીમાં કેટલો બફારો હોય? સિટીમાં વધારે. હા એમ, એટલે ભાઈ ધ્યાન રાખજો. હવ દાળ પાકી ગઈ છે, ઉતાર લઈએ હવે અને વઘાર કરી નાખી. તપેલી મૂકી દઈ. તેલ નાખી દઈ.
તેલ ગરમ થઈ ગયું છે, આપણે રાઈ જીરું નાખી દઈએ. રાઈ જીરું પકડી ગયું છે, આપણે હિંગ નાખી દઈએ. મીઠો લીમડો નાખવાનો છે, એના લાલ મરચા છે સૂકા. ઉતારી લઈએ આપણે, આ ડાળમાં નાખી દઈએ. કોથમરી નાખી દઈ, ના એક લીંબુ નાખી દઈ, પછી ઉપરથી જેને નાખવું છે નાખશે. આપણે આમલી નાખી છે પણ એક લીંબુ નાખી દઈ. હવે આપણે અડદના પાપડ તળવાના છે, તો તેલ મૂકી દઈ, તેલ આવે પછી તળી. તેલ આવી ગયું છે, આપણે પાપડ તળી નાખી. થઈ ગયા છે, બપોરા કરવા બેસી ગયા છે, અને બપોરામાં જમાવટ છે, દાળ ઢોકળી છે, અને અડદના પાપડ તળેલા છે, ગુંદાનું આથણું છે, ગાજરનું આથણું છે, સાસ છે, અને ડુંગળી છે. હાલો હવે બપોરા કરો ભાઈ. છે આ તો ભાઈ બપોરામાં જમાવટ, હો ભાઈ દાળ ઢોકળી, વાહ ભાઈ વાહ, કાંઈ ન ઘટે હો. હવે એમ કરી બપોરા, મળશું આગલા વિડીયોમાં. આવજો સીતારામ, આવજો સીતારામ.